નમસ્કાર, CN24 ન્યૂઝ સાથે હું છું ધ્રુવ. જોઈએ સમાચાર વિગતવાર. એ પહેલા નજર કરીએ હેડલાઇન પર. અમેરિકાની બાર્કલી યુનિમાં રાહુલનું સંબોધન, બીજેપી સરકાર પર કર્યા પ્રહાર. ભગવાન ગણેશની જાહેરાત પર વિવાદ, હિન્દુ સમુદાય દ્વારા જાહેરાત પાછી ખેંચવા માંગ કરી. બે યુવતીના નદીમાં ડૂબવાથી મોત, પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ. સરકારી તબીબોની સર્વવ્યાપી હડતાલ, જ્યારે તંત્ર દ્વારા દર્દીઓને રાહત અપાઈ. વિગતવાર સમાચારમાં વાત કરીએ તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેરિકાની બાર્કલી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું, જેમાં રાહુલ ગાંધીએ દેશના છેલ્લા 70 વર્ષમાં થયેલા વિકાસ, હાલની અર્થવ્યવસ્થા, નોટબંધી અને GST વિશે પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ઓસ્ટ્રેલિયામાં ભગવાન ગણેશની જાહેરાત પર વિવાદ વધતો રહ્યો છે. ઘણી સામુદાયિક સંસ્થાઓએ ઓસ્ટ્રેલિયન સરકાર, મીટ અને લાઈવ સ્ટોક ઓસ્ટ્રેલિયા સામે વિરોધ નોંધાવ્યો છે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં રહેતા હિન્દુ સમુદાયે આ વિવાદિત જાહેરાત પાછી ખેંચી લેવાની માંગ કરી છે. ઘેટાનું માંસ ખાતા ભગવાન ગણેશવાળી જાહેરાત ઉપર વિવાદ વધ્યો છે. ભારતે ઓસ્ટ્રેલિયાની સામે કૂટનીતિક વિરોધ નોંધાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના 3 સરકારી વિભાગો, ફોરેન અફેર્સ, કોમ્યુનિકેશન અને ખેતીવાડી વિભાગને કેનબેરા સ્થિત ભારતીય ઉચ્ચ આયોગે મીટ એન્ડ લાઈવ સ્ટોક ઓસ્ટ્રેલિયાની વિવાદિત જાહેરાતને લઈને વિરોધ પત્ર મોકલતા આ મુદ્દે પગલાં લેવા અપીલ કરી છે. ઓસ્ટ્રેલિયા ભારતીય સમુદાયના આ માટેના વિરોધની ભારતીય હાઈ કમિશને નોંધ લેતા જણાવ્યું હતું કે આ જાહેરાતથી ભારતીય સમુદાયની ધાર્મિક લાગણીઓને નુકસાન પહોંચ્યું છે. ઘણી સામુદાયિક સંસ્થાઓએ ઓસ્ટ્રેલિયન સરકાર અને મીટ અને લાઈવ સ્ટોક ઓસ્ટ્રેલિયા સામે વિરોધ નોંધાવ્યો છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં રહેતા હિન્દુ સમુદાયે આ વિવાદિત જાહેરાત પાછી ખેંચી લેવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. રાજસ્થાનના જોધપુર ખાતે રહેતા પરિવારનો 14 વર્ષીય બાળક બ્લુ વ્હેલ રમતો હોવાની શંકા જતા માતા પિતાએ આ અંગે રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે બાળકને રેસ્ક્યુ કરી તેને અમદાવાદ સાયબર સેલ ખાતે લઈ આવી હતી. બાળકના શરીર પર બ્લુ વ્હેલ સહિતની નિશાનીઓ પણ જોવા મળી હતી. રાજસ્થાનમાં 14 વર્ષીય કિશોર બ્લુ વ્હેલ ગેમનો શિકાર બન્યો છે. બ્લુ વ્હેલ ગેમના શિકાર થયેલા કિશોરના માતા પિતાને શંકા જતા પોલીસનો સંપર્ક કર્યો હતો.
કિશોર રાજસ્થાનના જોધપુરમાં રહેતો હતો અને બ્લુ વેલ ગેમના 50મા લેવલના ટાસ્ક પૂર્ણ કરવા માટે ઘરેથી ભાગ્યો હતો. જો કે પરિવારની ફરિયાદના આધારે બાળકને બચાવી લેવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ કરવા માટે રાજસ્થાન પોલીસને અમદાવાદ સાયબર સેલની મદદ લીધી છે. કિશોરને બચાવી લીધા બાદ તપાસ અર્થે અમદાવાદ સાયબર સેલમાં લાવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. પાલનપુરમાં ભરબજારે ફાયરિંગની ઘટનામાં 3 યુવકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી ગયા છે. ખંડણીની માંગ સાથે થયેલા ફાયરિંગમાં 3 યુવકોને ઈજા પહોંચી છે. જો કે એક યુવકની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે, જ્યારે અન્ય બેનને પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. પાલનપુરના સિમલા ગેટ વિસ્તારમાં આવેલી રહીમી હોટલમાં આ બનાવ બન્યો હતો. આ હોટલના કબજાને લઈને લઘુમતી કોમના બે જૂથો સામસામે આવી ગયા હતા. હોટલ બહાર સહરેજ ફાયરિંગ કરતા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. જો કે બનાવને પગલે જિલ્લા પોલીસ વડાનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રિવોલ્વર સાથે 3 જેટલા આરોપીની અટકાયત કરી હતી. હોટલની જગ્યા બાબતે ખંડણીની માંગ થઈ હતી અને સરા જાહેર ફાયરિંગ થતા પોલીસ દોડતી થઈ છે. આજે પાલનપુર પૂર પોલીસ સ્ટેશનની હદમાં એક ફાયરિંગનો બનાવ બનેલ છે. આમાં સ્ટેશન રોડ ઉપર એક રહીમી હોટલ આવેલ છે, ત્યાં બપોરના સમયે બે જૂથો વચ્ચે આ હોટલની જે કબજા બાબતે એક માથાકૂટ થઈ હતી. આમાં ફાયરિંગના બનાવ બનેલ છે અને જે ઈજા પામનાર છે એને હોસ્પિટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ અને ત્યાંથી એક આરોપી અને એક રિવોલ્વર સાથે એની ધરપકડ કરાઈ છે અને બીજા પણ આરોપી કેટલાક પકડાયા છે અને એમાં સીસીટીવીની જે તપાસ પણ કરવામાં આવશે અને જેટલા આરોપી છે બધાની ધરપકડ કરવામાં આવશે. 25 લાખની ખંડણીને મામલે પાલનપુરની હોટલમાં આવેલા 10 જેટલા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. જો કે આ ઘટનામાં એક યુવકના માથાના ભાગે ગોળી વાગતા યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો છે, જ્યારે 100 બચાવમાં લાયસન્સ વાળી રિવોલ્વરથી ફાયરિંગ થતા અન્ય બે યુવકો પણ ઘાયલ થયા છે. ભાઈની હોટલ આગળ બબાલ થતી અમે જમવા બેઠા, પછી અમે ઊભા થયા અને તે સેઠનાને પેલો એક બુટલેકર ઇકબાલ લોહાણી બંનેને કોક બબાલ ચાલતી હતી. અમે અને મારા 2-3 મિત્રો અમે ઊભા થયા, જોતા હતા અને એવામાં છોડા વાગ્યા. પછી એને ફાયરિંગ કરી, તમે દોડવા ગયા તો મારા પગોમાં ગોળીઓ લાગી બંને મિત્રો. ઇકબાલ લોહાણી પાલનપુરનો છે, બુટલેકર છે પાલનપુરનો. 25 લાખ રૂપિયા ખંડણી માંગ રહે થે और बंदूक रिवॉल्वर लेके आए थे और उन्होंने दादागिरी करके हमारे भाई को गोली मारी. वो करीबन 15-20 थे. कौन कौन थे? तो वो मालन के थे, एक इकबाल वकील था, एक फॉरेस्ट काटा वाला लाला नजीर भाई गासूरा, एक इकबाल वकील. પાલનપુર સિમલા ગેટ વિસ્તારમાં ભરબજારે થયેલા ફાયરિંગને લઈને અફરાતફરી સર્જાઈ હતી. જો કે હોટેલ સામે ઉભેલી કારમાં પણ ગોળીઓ વાગતા કારના કાચ તૂટી ગયા હતા. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જો કે પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. સુનિલ પરમાર, CN24 ન્યૂઝ, પાલનપુર. બોડેલી તાલુકાના મણિયાદરી ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં હાથ પગ ધોવા ઉતરેલા 16 વર્ષીય વિદ્યાર્થીનું પગ લપસી જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બોડેલીના ભોઈ સમાજના તરવૈયા યુવાનોએ લાશ શોધી બહાર કાઢી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી મિત્રો નર્મદાની મેઇન કેનાલ પાસે ગયા હતા, ત્યારે એક વિદ્યાર્થી હાથ પગ ધોવા કેનાલમાં નીચે ઉતરતા પગ લપસી જતા કેનાલમાં ડૂબી ગયો હતો. જે બાબતની જાણ બોડેલી પોલીસને થતા પોલીસે બોડેલીનો ભોઈ સમાજના તરવૈયા યુવાનોને સ્થળ પર બોલાવી લાશની શોધખોળ શરૂ કરાવી હતી અને ગણતરીના સમયમાં જ તરવૈયા યુવાને ડૂબી ગયેલ શ્રેયસ બારિયાની લાશ શોધી કાઢી હતી. જો કે આ બનાવની બોડેલી પોલીસમાં કોઈ જ ફરિયાદ થઈ નથી. બોડેલી તાલુકાના નર્મદા કેનાલ પાસે મુખ્ય કેનાલ પાસે વન્યાદરી ગામે બોડેલીનો યુવાન હાથપગ ધોવા માટે કેનાલ પાસે ઉતર્યો હતો. એના હાથપગ લપસી જતા એ પાણીમાં બૂડી ગયો હતો અને બોડેલી પોલીસ સ્ટેશનને જાણ કરતા અમારી બોડેલી ભોઈ સમાજ ટીમ તરવૈયા ટીમે જાણ કરી હતી. અમે તાત્કાલિક ટીમ પર 1.5 કલાકમાં લાશને શોધી કાઢી. સલમાન મેમન, CN24 ન્યૂઝ, છોટાઉદેપુર. ખારિયા ગામેથી પસાર થતી બનાસ નદીમાં બે યુવતીઓના ડૂબી જતા મોત નિપજ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને લાશને બહાર કાઢી PM માટે મોકલી આપવામાં આવી હતી.
કાંકરેજ તાલુકાના ખારિયા ગામેથી પસાર થતી બનાસ નદીમાં કપડાં ધોવા ગયેલ બે યુવતીઓ નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. આ બંને જણને તરતા આવડતું ન હોય એકબીજાને બચાવવા જતા તે દરમિયાન ડૂબવાથી મોત થયા છે. આ બનાવની જાણ વાયુ વેગે ફેલાતા નદી પર ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવતીઓને લાશ બહાર કઢાઈ હતી. ત્યારબાદ બંને યુવતીઓની લાશને 108 મારફતે લઈ જવાયા હતા તેમજ કાંકરેજ તાલુકાના મામલતદાર રેફરલ ખાતે દોડી આવ્યા હતા. આ બનાવને પગલે ખારિયા ગામ તેમજ મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે. માનસી ચૌહાણ, CN24 ન્યૂઝ, કાંકરેજ. હાલ સમય થયો છે વિરામનો, લઈ એક વિરામ. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે, જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને સૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર. સ્વાગત છે. વાત કરીએ તો માણાવદરમાં મુસ્લિમ સમાજે ઇસ્લામ ધર્મ વિશે ખરાબ વિડીયો અપલોડ કરનાર સોનુ ડાંગર વિરુદ્ધ મામલતદાર અને પોલીસને આવેદન પત્ર આપ્યું હતું. માણાવદર તાલુકા મુસ્લિમ જમાત ટ્રસ્ટના પ્રમુખે એક લેખિત આવેદન પત્ર દ્વારા રજૂઆત કરી છે કે ફેસબુક અકાઉન્ટ ઉપર પોતાનો લાઈવ વિડીયો પ્રસારિત કરી તમામ મુસ્લિમ સમુદાય માટે તેમજ ઇસ્લામ ધર્મ વિશે અને ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબ વિશે અશોભનીય ભાષામાં ટિપ્પણીઓ કરેલ હતી. સમગ્ર માણાવદર તાલુકા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી, તેથી સૌનુ ડાંગર વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું છે તથા તેનું પુતળા દહન કરી કડક પગલાં ભરવા મુસ્લિમ સમાજે માંગ કરી છે. માણાવદરની અંદર એક આવેદનપત્ર લેવાનું ગોઠવું છે, તેમાં માણાવદરના તમામ મુસ્લિમ બિરાદરોએ અમે મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે. કારણ કે એક રાજકોટની લેડી બેન સોનુ ડાંગર એક મુસ્લિમ ધર્મના આગેવાન ધર્મગુરુ તથા મુસ્લિમ સમાજ વિશે અપશબ્દ બોલી છે. કારણ કે એક ઇસ્ટીસીટર ભાઈ છે કે જેની માથે પોલીસના કેટલાય ગુના એની માથે FIR ફાટેલ છે. દારૂ પીએ છે, દારૂ વેચવાનો ધંધો કરે છે, બુલેટ કરશે અને આવી હલકી કચાની ભાઈ એક મુસ્લિમ સમાજ વિરુદ્ધ બોલે કે મુસ્લિમ સમાજના ધર્મગુરુ વિશે ટિપ્પણી કરે, એના માટે અમે સખત વિરોધ નોંધાવીએ છીએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, માણાવદર. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5000 સરકારી તબીબી 3 દિવસ સુધી હડતાલ પર ઉતર્યા છે, તો પણ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન થતા ધોરાજીના દર્દીઓમાં રાહત જોવા મળી ન હતી. પગાર વધારો, પ્રમોશન સહિતના અનેક પ્રશ્નોને લઈને સરકારી હોસ્પિટલમાં ઇન સર્વિસ તબીબીઓની 3 દિવસની હડતાલ શરૂ થઈ છે, ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા થતા ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વધુ કોઈ તકલીફ કે હેરાનગતિ વેઠવી ન પડે તે રાબેતા મુજબ હોસ્પિટલ ચાલુ થઈ હતી અને દવાઓ સારવાર પણ મળી હતી. નર્સિંગ સ્ટાફ, કમ્પાઉન્ડર તથા વૈકલ્પિકના ભાગમાં મુકાયેલા તબીબોને હાજર કરાયા હતા, જેથી જોઈએ તેવી અસર દિન પૂરતી જોવા મળી નહોતી. પણ સરકાર અને તબીબીઓની માંગને લઈને વહેલાસર સમાધાન થાય તે વધુમાં વધુ સારું છે. અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, ધોરાજી. બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ દ્વારા ગેટા બકરાની જેમ બાળકો ભરીને જતા ખાનગી વાહનો સામે કોઈ કાર્યવાહી થતી ન હોવાનો અહેવાલ મીડિયામાં રજૂ કરાયો હતો, જેને પરિણામે પોલીસ દ્વારા કાયદેસર સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરી હતી. ગુજરાતમાં હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ પણ નથી કરાતી કોઈ કાર્યવાહી, જોકે પરિણામે ખાનગી વાહનોમાં સ્કૂલના બાળકોને ઠાંસી ઠાંસીને ભરાય છે.
જેના પરિણામે બાળકનો જીવ જોખમમાં છે, ત્યારે ભૂલકાઓની જિંદગીને લઈને વાલીઓમાં માંડી સમગ્ર તંત્ર બેદરકાર છે. તાજેતરમાં જ અમદાવાદમાં બાળકો સાથે બનેલી ઘટનામાં સરકારની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે, જેના ગંભીર પ્રત્યાઘાત સમાજ પર પડ્યા છે. ત્યારે સરહદી વિસ્તાર જેવા કે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં આવેલી અનેક શાળાઓના નાના ભૂલકા સહિત બાળકોને શાળામાં લાવવા લઈ જવા ખાનગી વાહનોનો ઉપયોગ થાય છે. વાહન ચાલકો વધુ કમાવાની લાલચમાં ગેઠા બકરાની જેમ બાળકોને લઈ જાય છે, ત્યારે આ ખાનગી વાહન ચાલકો સામે તંત્રની તવાઈ જરૂરી બને છે. જો કે માતા પિતા પણ બાળકોને ભણવાની લાયમાં આંખ આડા કાન કરીને ખાનગી વાહનોમાં બાળકોને મોકલી આપે છે. ખાનગી વાહનોમાં લઈ જવાતા બાળકોને મામલે મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ પાલનપુર ડીવાય એસપી અને પોલીસ દ્વારા જહાન આરાબાગ સર્કલ પર રજીસ્ટ્રેશન વગરના વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જો કે પોલીસ વાલીઓ અને સ્કૂલ સંચાલકને પણ આ બાબત ગંભીર બનવાની અપીલ કરાઈ છે. હવે જે નાના બાળકો છે અને સ્કૂલના સ્ટુડન્ટો છે, એને સ્કૂલમાં જવા માટે જે સ્કૂલ બસની વ્યવસ્થા નથી, એવા સ્કૂલોની અંદર મારુતિ વાન જેવા અને બીજા અન્ય વાહનો અલગ અલગ પ્રકારના લોકો હાયર કરતા હોય છે અને એમાં એની કક્ષા કરતાં વધારે બાળકોનું ટ્રાન્સપોર્ટેશનના રૂપમાં એક સરસામાનની જેમ ભરીને જતા હોય, જેથી એના એક્સિડન્ટના કેસોમાં ઘણી જાનહાનિ થવાની શક્યતા હોય છે. આ વસ્તુઓ બંધ થાય જેના અર્થે બનાસકાંઠાના પોલીસ અધિક્ષક શ્રી બળગુજર સાહેબના એક વૈચારિક કાર્યના ભાગરૂપે અમોએ આ સમયમાં જે જગ્યાએ વધારે પડતું આ દૂષણ છે ત્યાં ટીમ બનાવી અને એક પોઝિટિવ અભિગમ ઊભો થાય એ અર્થેનું કાર્ય કર્યું છે, જેમાં બાળકોનું પોલીસ પ્રત્યેનો અભિગમ પણ સારો રહે જેથી તેને બાળકોને કોઈ તકલીફ ન પડે એના માટે પણ તકેદારી રાખી છે. અને જે ઓનર છે ગાડીના એની ગાડીઓ ડિટેન કરીએ છીએ, સ્થળદંડ કરીએ છીએ અને તમામ એના ડોક્યુમેન્ટ્સ પણ ચેક થઈ જાય છે અને હવે પછી એને સમજ પણ કરીએ છીએ કે ભાઈ તમારું જે પાસિંગ છે એ પાસિંગ પ્રમાણેનું તમારા પ્રાઇવેટ કામ માટે ઉપયોગ કરતા હોય જુદી વસ્તુ, પરંતુ જો તમે પેસેન્જરના રૂપમાં ઉપયોગ કરો છો તો એના માટે તમારે એસટી પાસિંગ પણ જે પાસિંગ કરાવવું પડે છે, ટેક્સી પાસિંગ એ ટેક્સી પાસિંગ કરાવી અને કાર્યવાહી કરી શકો છો અને તમારા નીતિ નિયમો મુજબ કાર્ય કરવું જોઈએ. જે ઘેટા બકરાની જે બાળકોને ભરીને જે લઈ જાય છે જે યોગ્ય ન લાગે, આ અમે ભગીરથ કાર્ય કરી અને સતત આ કાર્યવાહી ચાલુ રહીએ અને લોકોમાં આનો મેસેજ પણ પોઝિટિવલી જાય, તેમજ વાલીઓને પણ પોતાને પણ સમજવાની એક સાચી જરૂર છે કે પોતાના થોડા નજીવા ફાયદા માટે એ જરૂર કરતાં વધારે સંખ્યામાં બાળકોને ભેગા કરી અને મોકલતા હોય છે, જેમાં પણ એને પણ તકેદારી રાખવાની ખાસ જરૂર છે, એ આપ મીડિયા દ્વારા પણ મેસેજ પહોંચાડશો એવી અમે અપેક્ષા રહી છે. જીવના જોખમે ભણવા માટે જઈ રહેલા નાના ભૂલકાઓને તો ખબર જ નથી હોતી કે પોતે કેવી પરિસ્થિતિમાં અભ્યાસ કરવા જાય છે. આ બાબતે શાળાના સંચાલક તથા વાલીઓને જાગૃત થવાની જરૂર છે. સુનિલ પરમાર, CN24 ન્યૂઝ, પાલનપુર. સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લુ કહેર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર આ બાબતે મહામહેનત કરી સ્વાઇન ફ્લુ નામના રોગને ગુજરાતમાંથી બગાડવા માટે મહામહેનત કરી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કહેર મચી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર આ બાબતે મહામહેનત કરી સ્વાઇન ફ્લુ નામના રોગને ગુજરાતમાંથી બગાડવા માટે મહામહેનત કરી રહી છે. બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. લાખણી બસ સ્ટેશનની આજુબાજુ નાસ્તાની લારીઓ લગાવવામાં આવી છે. આ લારીઓવાળા લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. લોકોને જેવું તેવું ગંદુ અને જીવડાવાળું ખાવાનું પીરસી રહ્યા છે. લાખણી એક તાલુકો છે. આજુબાજુ ગરીબ અને ભોળી પ્રજા લાખણીમાં કામ અર્થે આવતી હોય છે અને આખો દિવસ નાસ્તો કરી ગુજારે છે. ત્યારે એક ભાઈ આ નાસ્તાવાળાની લારી પર નાસ્તો કરવા ગયા હતા. તેમને પકોડી ખાઈ રહ્યા હતા તે સમય પકોડીનું ગંદુ પાણી અને ગંદા પાણીમાં પણ જીવડા જોવા મળતા ભાઈ તરત જ લારીવાળાનું ધ્યાન ખેંચાયું હતું. પરંતુ લારીવાળાએ જણાવ્યું હતું કે અહીંયા તો આવું જ ખાવાનું મળશે.
માં લારી ઉપર નાસ્તો કરવા આવેલો, એની અંદર પકોડીનો મેં ઓર્ડર આપ્યો હતો, એની પકોડી ખવડાવે એ ભાઈ હાલની અંદર કોઈ સ્વસ્થતા રાખતા નથી. હાલની અંદર જે પાણી જે ઉપયોગ કરી રહ્યા છે ને એની અંદર મોટા મોટા જનાવર આવે, હાલની અંદર કોકરોચ અને બરી આવે છે, એની મેં પકોડી કરી છે. એની અંદર મોટી બાજરીની બરી આવે ને બરી અને ભેગડા આવ્યા છે. આ મેં એમને ભાઈને કીધું કે ભાઈ આ તું શું ખવડાવે, કીધું પબ્લિક ખોટી રીતની બીમાર થશે. ત્યારે તંત્ર લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેવી ખબર રાખવાના બદલે લોકોના જીવ જોખમમાં મુકાય તેવું કરી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહે કે તંત્ર આ બાબતે કાર્યવાહી ક્યારે કરશે. સુરેશ ગલચર, CN24 ન્યૂઝ, લાખણી. હળવદ તાલુકાના રાણેકપર ગામના યુવકની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી ગ્રુપ દ્વારા સાયકલ તેમજ આર્થિક પરિસ્થિતિ અનુરૂપ દર મહિને અનાજ કરિયાણાની કીટ પણ આપવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં ગ્રુપના પ્રમુખ તેમજ મેમ્બર્સ વગેરે હાજરી આપી હતી. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ગિરિમથક સાપુતારા ખાતે પૂજ્ય મોરારી બાપુ દ્વારા 9 દિવસીય રામચરિત રામાયણની રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગિરિમથક સાપુતારા ખાતે પૂજ્ય મોરારી બાપુ દ્વારા 9 દિવસની રામાયણની કથાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા પાવન ભૂમિમાં રામકથા કરવા માટે બીજી વાર અવસર પ્રાપ્ત થયો હોવાથી ધન્યતા અનુભવી હતી. કથાનો પ્રારંભ કરતા પૂજ્ય મોરારી બાપુએ આદિવાસી કન્યાઓને વિકાસમાં જિંદગી ખર્ચી નાખી હોય તેઓને કથા પ્રારંભમાં યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. સાપુતારાના સુંદર વાતાવરણમાં 9 દિવસ ચાલનાર રામકથાના પ્રથમ દિવસથી જ રામાયણ ભાવિક ભક્તો ઉભરાયા હતા. સાપુતારાના સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે 9 દિવસ યોજાયેલ રામકથામાં બાપુ દ્વારા હિન્દીમાં રામકથા કરાવતા અન્ય રાજ્યોમાંથી પણ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાકેશ દુબે, CN24 ન્યૂઝ, વાંસદા. ત્યારે બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.